યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરના સ્ટેટ હાઈવે રોડની બંને બાજુથી પીડબ્લ્યુડી દ્વારા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવતા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી. ખેડબ્રહ્મા શહેરના સ્ટેટ હાઈવે પર માર્ગ અને મકાન પેટા વિભાગની માલિકીની જગ્યા પર દુકાનદારોએ પોતાની માલિકી ઉપરાંત કરેલ કાચા તથા પાકા શેડ, ઓટલા તથા ગલ્લાઓ આજે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ 200 ઉપરાંત દબાણો દૂર કરાયા હતા. દબાણકારોને એક માસ પહેલા નોટિસો આપી કરેલ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ ઇજનેર આઈકે પટેલે જણાવ્યું હતું, પણ કોઈએ પોતાના દબાણો દૂર નહીં કરતા આજે આ દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં સુધી રોડ ખાતાની માલિકીની જગ્યા પરના દબાણો દૂર ના થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેવું પીડબલ્યુડીના એચઓ દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું. દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં ખેડબ્રહ્મા સિટી સર્વેસિયર ભાવેશ ઠાકોર, નગરપાલિકાના ચીફ ઓફિસર વીએસ ચારણ, પોલીસ સ્ટાફ અને જેસીબી, 3 ટ્રેક્ટર સહિત માર્ગ અને મકાન પેટા વિભાગનો સ્ટાફ જોડાયો હતો. ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. કાંકરેજ તાલુકાના ચેખલા અને રમણવાને જોડતા કાચા માર્ગ પર પાકો રોડ બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોની રજૂઆત છતાં તંત્ર પોતાની આળસ ના ખંખેરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડીસા સિહોરી હાઈવે નજીક આવેલા ચેખલા ગામની સમણવા ગામ સુધી જવા રસ્તો તો છે, પરંતુ કાચો રસ્તો છે. ઉબડ ખાબડ રસ્તાના લીધે વાહન ચાલકો પણ હેરાન થઈ ઉઠ્યા છે. કાચા રસ્તાને પાકો બનાવવા સરપંચ સમક્ષ અને તંત્ર સમક્ષ ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ પાકા રોડ બનવાનું પરિણામ આવ્યું નથી. સરપંચ પણ પોતે રોડ બનાવવા કોઈ જ રૂચિ ન રાખતા આખરે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને તંત્ર પણ મોક પ્રેક્ષક બની જાણે તમાશું જોતું હોય એવો ઘાટ અહીંયા ગડાયો છે. વરસાદી માહોલમાં તો બંને ગામ વચ્ચેનો ઘણીવાર સંપર્ક પણ તૂટી જાય છે. જોકે એક તરફ ગુજરાત મોડલ વિકાસની વાતો કરતી સરકાર માટે ગામ જાણેના ધણિયાતું બની ગયું હોય તેમ હજુ આ બંને ગામના લોકો પાકા રોડની સુવિધાના વિકાસથી પણ વંચિત છે. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. સિહોરી હાઈવેથી શેખલાથી ત્યાં સમણા હાઈવે પર જતાં બહુ તંત્રએ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી, પણ રસ્તો બહુ જ ખરાબ પડ્યો છે. અહીંયા તો કોઈ પણ સારી રીતે સરપંચ પણ કોઈ માનવા પણ તૈયાર નથી. તે બહુ જ સારો રસ્તો કરવા માટે તો બહુ રોડ બનાવવા માટે ખૂબ અભિનંદન કરવું પડશે. પ્રાંતિજ શ્રી રામદલ મહાકાલી મંદિરના તૃતીય પાઠોત્સવની ઉજવણી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ અતિ દબદબાભેર કરવામાં આવી હતી. પ્રાતિજ બાખરીયા બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી રાંદળ મહાકાળી મંદિરના તૃતીય પાટોત્સવ અંતર્ગત અતિ દબદબાભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આમ તો શ્રી રાંદળ મહાકાળી મંદિરના વર્ષો પૂર્વે સ્વાતંત્ર્ય સેનાની ઈશ્વરભાઈ પટેલના હસ્તે નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં હવે એ નાનકડા મંદિરના સ્થાને માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ 3 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું અને તેના તૃતીય પાટોત્સવ અંતર્ગત માતાજીના વિશાળ ચોકમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખર શાસ્ત્રી પ્રશાંત ત્રિવેદી અને તેમની સમસ્ત ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર કરવામાં આવ્યું હતું. પ્રાતિજ લાલ દરવાજાના રહેવાસી દશરથસિંહ વીરસિંહ રાઠોડે હવનના યજમાન પદનો લાભ લીધો હતો. મંદિરના ટ્રસ્ટી અને સંચાલક શૈલેષભાઈ ત્રિવેદી, દેવીબેન પટેલ તેમજ કૃષ્ણાબેન જોશી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોના પ્રયાસોથી આજે આ માતાજીના મંદિરનો ખૂબ જ વિકાસ થયો છે. શુભ પ્રસંગોની ઉજવણી આ મંદિરના વિશાળ પાર્ટી પ્લોટમાં થતા રહે છે. શ્રી રાંદળ મહાકાળી માતાજીમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા ધર્મપ્રેમી લોકો તેમજ વેપારી મિત્રોના સહયોગથી મંદિરના તમામ પ્રસંગો અતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક નાનકડા મંદિરના સ્થાને આજે શિખર મંદિર ભવ્ય મંદિરનું નિર્માણ થતાં લોકોમાં ધર્મ પ્રત્યેની લાગણીના દર્શન થાય છે. આ મંદિર સંકુલમાં પૌરાણિક અને પવિત્ર વાવ આવેલ છે, જે પ્રાતિજનું હેરિટેજ ગણાય છે. ખાસ કરીને નવરાત્રિની ઉજવણી પ્રસંગે અસંખ્ય ધર્મપ્રેમી ભાઈ બહેનો વાવના દર્શન કરવા ઉમટી પડે છે. હોમ હવનના સમાપન પ્રસંગે શ્રીફળ હોમીને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ પ્રાતિજ રાંદળ મહાકાળી મંદિરના તૃતીય પાટોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવી હતી. રતિલાલ ટેકવાણી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પ્રાતિજ. ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીના પતિથી નારાજ થઈને 12 ચેરમેનોએ રાજીનામા આપતા નગરપાલિકામાં ભૂકંપ સર્જાયો હતો.
ડીસા નગરપાલિકા છેલ્લા કેટલાય દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો અને નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીના પતિ દ્વારા ચૂંટાયેલા સદસ્યો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને ચૂંટાયેલા સદસ્યો દ્વારા વારંવાર ધારાસભ્યથી લઈને ભાજપ મોવડી મંડળ સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સદસ્યોની મુશ્કેલીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ધ્યાનમાં લેવામાં ન આવતા આજે ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના વિવિધ ચેરમેન પદેથી અચાનક રાજીનામા ધરી દીધા હતા અને ડીસા ભાજપ શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટને રાજીનામા સુપ્રત કરાયા હતા. ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો ચેરમેન પદે હોવા છતાં પોતાના વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોય ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભાજપ નગરસેવકોની આંતરિક નારાજગી ચરમસીમાએ પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિને અંતે 12 નગરસેવકોએ કમિટી ચેરમેન પદેથી રાજીનામા આપ્યા છે. પ્રમુખ શિલ્પાબેન માળીના પતિ દેવુભાઈ માળી સહિતના વિરુદ્ધ ભારે રોષને પગલે સત્તાધીન નગરસેવકોએ રાજીનામાનું શસ્ત્ર ઉગામી દેતા ખળભળાટ મચી ગયો છે. શિસ્તબંધ પાર્ટીની છાપ વચ્ચે કોર્પોરેટરોએ આપેલા રાજીનામાથી કોંગ્રેસ ખેલમાં આવી ગઈ છે. નગરસેવકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટાયેલા નગરસેવકો પૈકી ચેરમેન પદેથી રાજીનામા અપાયા છે. ભાજપના કુલ 12 નગરસેવકોએ પ્રમુખ સામેની નારાજગીને પગલે રાજીનામાનું ધરી દેતા સમગ્ર પંથકમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ડીસા નગરપાલિકામાં ભાજપની આંતરિક નારાજગીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભડકો હોવાનું મનાય છે. ક્રિસ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. આજે ડીસા નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનોના લગભગ 12 જેવા ચેરમેનોએ તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપી અને પાર્ટીને જાણ કરેલ છે કે અમે અમારા ચેરમેનના હોદ્દા ઉપરથી રાજીનામું આપવા માટે ઈચ્છીએ છીએ અને હવે તેમની સાથે આ મુદ્દે બેઠક કરી અને મોવડી મંડળને અમે જાણ કરીશું અને પાર્ટીના હિતમાં જે પણ નિર્ણય કરવાનો થશે એ અમે કરીશું. કયા કામ છે રાજીનામું? એ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરોએ રાજીનામું આપ્યા છે તેમની સાથે પાર્ટીના મોવડી મંડળ સાથે રાખી અને તેમની સાથે બેઠક કરીશું અને જાણીશું કે તેમના શું કારણો છે અને પોલિટિકલ ફિલ્ડમાં આવું ક્યારેક બનતું હોય તો ભારતીય જનતા પાર્ટી એ અનુશાસિત પાર્ટી છે અને એમના જે પણ કોઈ પણ વાત હશે એ સારી રીતે સાંભળી અને આ બાબતે અમો મોવડી મંડળ જે પણ નિર્ણય કરશે ને સારો નિર્ણય થશે એવું અમે પાર્ટી દ્વારા આપને જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો નારાજ જેવો કોઈ શબ્દ હોતો નથી. પાર્ટી રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે એટલે જે કોઈ પણ હશે એમની વાત એ અમે સાંભળી અને મોવડી મંડળને જણાવીશું અને મોવડી મંડળ ખૂબ સારો નિર્ણય કરશે. અરવલ્લીના મોડાસામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બુકસેલર્સ અને સ્ટેશનરી એસોસિએશનના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. શિક્ષણ વિભાગના પુસ્તકો અંગેના પરિપત્રોને લઈને આવેદન પત્ર અપાયું. એસોસિએશન જિલ્લાના બુકસેલર્સ અને સ્ટેશનર્સ એસોસિએશનના વેપારીઓએ વિવિધ પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, જેમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને સીધું જ 12.5% કમિશન QR કોડવાળા જ પુસ્તકો ચાલશે તો જૂના પડેલા પુસ્તકોનું લાખો રૂપિયાનું નુકસાન થશે, જેમાં ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓની માંગ છે કે શાળાઓ અને વિદ્યાર્થીઓને વેપારીઓ દ્વારા જ વેચાણ કરવામાં આવે અને QR કોડના પુસ્તકોનો ઠરાવ આવતા વર્ષથી અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આવું નહીં કરાય તો વેપારીઓ બેરોજગાર બનશે તેવું જણાવવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. લગ્ન હોય અને ઢોલ ન વાગે એવું કદાચ ઓછું બનતું હશે અને તેમાંય હોળીનો પર્વ હોય અને આદિવાસી સમાજના લોકો ઢોલના તાલ વિના તાલે ઝૂમે તે પણ ઓછું જોવા મળતું હશે. પણ તમને ખ્યાલ નહીં હોય કે આ ઢોલના સૂર પાછળ કોનો હાથ હશે. જોઈએ સિટી ન્યૂઝનો ખાસ રિપોર્ટ, ઢોલ બનાવતા ઢોલીડાની કહાની. જુઓ, આજે રાજસ્થાની પરિવાર રમજાની ભાઈના હાથોમાં છે ઢોલ બનાવવાની અનોખી કળા.
અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર બનાવી રહ્યા છે ઢોલ. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથની બાજુમાં ઢોલ બનતા કેટલાક પરિવારો રાજસ્થાની મોડાસા સહિતના વિસ્તારોમાં આવી પહોંચ્યા છે, જેઓ વર્ષોથી ઢોલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દર વર્ષે હોળીના પર્વ પર અહીં ઢોલ વેચવા માટે આવી પહોંચે છે. માત્ર હોળીના તહેવાર માટે આવતા આવા પરિવારો વર્ષ દરમિયાન ઢોલ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા રહે છે અને સીઝન પૂરતા આવે છે અને પરિવારજનોનું ગુજરાન ચલાવી શકે તેટલી કમાણી તો તેઓ કરી જ લે છે. હમ લોગ રાજસ્થાન સે આતે જયપુર, ઇધર ઢોલ બનાતે છોટા બડા જૈસા ભી કોઈ હોતા હૈ, 200 સે લેકે 1000 તક હોતા, 100-200-500 રૂપિયે કા છોટા બડા સબ મીડિયમ હર એક પ્રકાર કા બેચતે. હમ લોગ રાજસ્થાન સે આતે હોલી કે લિયે, હોલી કરકે ફિર અપને ગાંવ વાપસ ચલે જાતે. કિતના કમાઈ કર લેતે હો? હમ મિલ જાતા 20,000-25,000 એસા આપને બચ્ચો કે દાલ રોટી કા ખર્ચા મિલ જાતા. પરદાદાઓથી આ રાજસ્થાની પરિવારો ઢોલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વડવાઓ દ્વારા બક્ષિસ રૂપે મળેલી કળાને આજે તેઓ ટકાવી રાખ્યા છે. રમજાની ભાઈનું કહેવું છે કે તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ઢોલના વેચાણ માટે જાય છે તો મેળા સમયે દ્વારકા અને પોરબંદરમાં પણ ઢોલના વેચાણ માટે જાય છે. અરવલ્લી જિલ્લા સહિતના જિલ્લાઓમાં આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. અહીં લોકો ઢોલના તાલે હોળી રમે છે, તેથી ઢોલ વિના હોળી અહીંના લોકો કદાચ નહીં ઉજવતા, માટે તેઓને ઢોલની માંગ વધે છે અને તેમના પરિવારનું ગુજરાન પણ તેમના ઢોલના વેચાણથી જ ચાલે છે. ये हमारा खानदानी काम, हम लोग क्या बाप दादों से चलता आ रहा यही काम हमारा. गुजरात में हर एक जगह घूमते, गुजरात पोरबंदर राजस्थान ये अपने राजकोट और ये ओखा द्वारका ये सब कहीं घूमते हम लोग होली के सीजन पे. बाकी अब ऐसे तो अहमदाबाद हुआ, राजकोट हुआ, सब कहीं जाते रहते होली के लिए. इधर आ जाते हम लोग के इधर આદિવાસી એરિયા માલ સહી બિકતા, ઇસકે લિયે બચ્ચો કે લિયે ઢોલો કો અલગ લે લેતે હોલી મનાને કે લિયે, ઇસકે લિયે આતે હમ લોગ. ઢોલના તાલે તો આખું બોલિવૂડ થન ગણે છે, જેના સુરમાં પ્રાણ પૂરવાનું કામ રમજાનીભાઈ જેવા કારીગરો દ્વારા જ કરવામાં આવે છે. પણ આજે આવા કારીગરોની કળાનો સૂર્યાસ્ત થતો હોય તેવું લાગી રહ્યું છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા.